नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान अने प्रकरण नंबर 5 सजीवना पायानो एकम। तो विद्यार्थी मित्रों, आज आपणे भाग 4 में कोष दीवाल विषे माहिती मेळवना छीए। कोष दीवाल विषे माहिती मेळवना छीए। आनी पहेला आपणे विद्यार्थी मित्रों कोषरस पटल विषे माहिती मेळवी हती। तो विद्यार्थी मित्रों, कोष दीवाल तो वनस्पति में वनस्पति ना कोषों में कोषरस पटल सिवाय पण तेनी बाहरनी बाजू एक वधारनुं बरड आवरण आवेलुं होय छे, तेने आपणे कोष दीवाल कहीए छीए। कोषरस पटलनी पण बहार सेमा वनस्पति कोषों में कोषरस पटलनी पण बहारनी बाजुए एक वधारनुं बरड एटले के कठण आवरण एटले के जे थोड़ुं तूटी जाय तेवुं आवरण आवेलुं होय छे, तेने आपणे कोष दीवाल कहीए छीए। कोष दीवाल कोषरस पटलनी बहारनी बाजुए आवेली होय छे। कोषरस पटलनी बहारनी बाजुए कोष दीवाल आवेली होय छे। वनस्पति कोषमां ते मोटे भागे सेल्युलोजनी बनेली होय छे। अने सेल्युलोज एक जटिल पदार्थ छे जे वनस्पतिओने बंधारणीय मजबूती आपे छे। सेल्युलोज ए शुं छे विद्यार्थी मित्रों? एक जटिल पदार्थ छे કે જે વનસ્પતિઓને બંધારણીય મજબૂતી આપે છે। જ્યારે વનસ્પતિ જ્યારે જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે ત્યારે તે ચીમળાઈ જાય છે કે સંકોચન પામે, તેથી કોષરસ દિવાલથી દૂર જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આશ્રુતિ દ્વારા જ્યારે પાણી ગુમાવશે કોણ? જીવંત કોષ। ત્યારે આપણને ખબર છે કે પાણી ગુમાવશે એટલે કે તે ચીમળાશે। ચીમળાશે એટલે તેનું કદ નાનું થશે। હવે તેનું કદ નાનું થશે એટલે કે તે વિદ્યાર્થી મિત્રો શું છે? કોષરસ કોષ દિવાલથી દૂર થાય છે। આ ઘટના રસ સંકોચન તરીકે ઓળખાય છે। આ ઘટના કઈ રીતે ઓળખાય છે? રસ સંકોચન તરીકે ઓળખાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ ઘટના આપણે નીચે આપેલી પ્રવૃત્તિ દ્વારા અવલોકન કરીને સમજીએ કે એક રિહોપર્ણની છાલ, આપણે છાલનું આસ્થાપન કરીને શું છે એટલે કે ઉપરી સ્તર અધિસ્તર ઉતારીને તેની સ્લાઇડ બનાવવાની છે। હવે સ્લાઇડ બનાવવાની વિદ્યાર્થી મિત્રો તેનું શું છે? સૂક્ષ્મ દર્શક યંત્રના હાઈ પાવર નીચે તેનું આપણે પરીક્ષણ કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? આપણે તે સ્લાઇડ આપણે તૈયાર કરીએ છીએ તેનું આપણે શું છે? સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે હાઈ પાવરવાળું સૂક્ષ્મદર્શક યંત્રની હેઠળ આપણે તેનું પરીક્ષણ કરવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેમાં નાની લીલી કણિકાઓ નોંધ લો, જેને આપણે હરિત કણ કહીએ છીએ, તેને આપણે વિદ્યાર્થી મિત્રો અવલોકન કરો। પછી વિદ્યાર્થી મિત્રો સ્લાઇડ પર આપણને મૂકેલા પર્ણ પર ખાંડ કે મીઠાનું સાંદ્ર દ્રાવણ કે પછી ટીપું નાખો અને એક મિનિટ પછી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે અવલોકન કરો। તો વિદ્યાર્થી મિત્રો, તમને અવલોકનમાં શું જોવા મળશે? આપણે શું કયું દ્રાવણ નાખ્યું? પહેલાં નાખ્યું વિદ્યાર્થી મિત્રો ખાંડનું દ્રાવણ કે પછી મીઠાનું દ્રાવણ નાખવાનું છે, અને આપણે જોવાનું છે કે તેમાં શું થાય છે। હવે ખાંડનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ વિદ્યાર્થી મિત્રો કેવું થાય છે? તે વધુ સાંદ્રતાવાળું દ્રાવણ કહેવાય છે। તો એ દ્રાવણ આપણે કયું દ્રાવણ કહીશું? તેને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો હાઇપરટોનિક સોલ્યુશન। હાઇપરટોનિક સોલ્યુશનમાં શું છે? આશ્રુતિથી પાણી બહારની તરફ કાઢે છે કોષ। હવે આપણે વિદ્યાર્થી મિત્રો થોડીક વાર મૂકી રાખવાનું છે અને પછી માઇક્રોસ્કોપ વડે તેનું અવલોકન કરવાનું છે, અને જ્યારે આપણે તેનું અવલોકન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણને શું જોવા મળે છે તે આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું છે, એક આ રોનું પર્ણ છે અને તેનું શું છે, એક સામાન્ય કોષ છે કે જ્યાં આપણે શું છે સ્લાઇડ બનાવેલી છે। સ્લાઇડમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને તે આ રીતે દેખાય છે। આ જે લીલા લીલા જે ટપકા દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો તે છે હરિતકણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે તે અવલોકનમાં જે જોવાનું કીધું છે તે આપણે જોઈએ છીએ, તે આ હરિતકણો છે, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે
तेना पर मीठानु द्रावण के पछी खांडनु द्रावण नाखीए छीए त्यारे जे आकृति बी छे तेमा तमे जुओ धीरे धीरे संकोचन पामवानुं स्टार्ट थाय छे एटले के ते आ जे कोष दीवाल छे आ बहारनी आ ते कोष दीवालथी शुं छे थोड़ीक दूर जाय छे एटले के अंदरनी तरफ जाय छे। आकृति सीमा जुओ विद्यार्थी मित्रों, आजे तमने आ देखाय छे ए शुं छे? एक कोषरस पटल छे। शुं छे? कोषरस पटल। हवे आ कोषरस पटल विद्यार्थी मित्रों जो आपणे अंदरनी तरफ संकोचन पामतुं देखाय छे। હવે કોષ દિવાલ અને સંકોચાયેલા કોષ વચ્ચે જો કેટલી જગ્યા થઈ ગઈ, જગ્યા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, આ છે કોષ દિવાલ। બહારનું સૌથી બહારનું આવરણ કેવું છે? કોષ દિવાલ, એટલે કે વનસ્પતિ કોષમાં બહારનું આવરણ શું છે? સૌથી બહારનું આવરણ કોષ દિવાલ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આમ આ જો લીલા કલરનું દેખાય છે, લીલા કલરનો ભાગ આપણને, તે શું છે વિદ્યાર્થી મિત્રો? કોષ રસ છે। શું છે તે? કોષ રસ છે। અને આ જે વચ્ચેનો ભાગ દેખાય છે તે આપણને શું છે વિદ્યાર્થી મિત્રો? રસધાની છે, બરાબર છે, તે શું છે? રસધાની છે। અને છેવટે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંકોચન પામેલ કોષરસ આપણને અહીં દેખાય છે, પૂર્ણ સંકોચન પામેલો કોષરસ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપણને હરિતકણો દેખાય છે, બરાબર છે। પછી આ લીલા હરિતકણો છે, પછી કોષરસ છે, અને આ છે રસધાની। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે વિહો પર્ણની છાલનું જે આપણે સ્લાઇડ બનાવી અને તેની અંદર જે સંકોચન થાય છે તેને આપણે શું કહીએ છીએ? રસ સંકોચન કહીએ છીએ। શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? રસ સંકોચન। હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા કોષ કેવા હતા? જીવંત કોષ હતા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે કે થોડા જ રોના પર્ણને આપણે ઉકાળેલા પાણીની અંદર થોડીક વાર મૂકવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો, ઉકાળેલા પાણીની અંદર આપણે જ્યારે મૂકીએ છીએ પર્ણને, ત્યારે ઉકળતું પાણી પર્ણના કોષોનું શું કરે છે? નાશ કરે છે। એટલે કે તે કોષ કેવા થઈ જાય છે? નિર્જીવ થઈ જાય છે, એટલે કે મરેલા કોષ થઈ જાય છે। હવે આ જ પર્ણની જે મરેલા પર્ણની જે છાલ ઉતારીને તેને આપણે સ્લાઇડ બનાવવાનું છે અને તેને સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે અવલોકન કરવાનું છે અને ફરીથી તેમાં શર્કરા અને મીઠાના દ્રાવણ ઉમેરવાનું છે અને એક મિનિટ બાદ આપણે તેનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરીશું તો આપણને શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? જે આ પ્રક્રિયા થઈ તે પ્રક્રિયા આપણને જોવા મળશે નહીં, એટલે કે તેની અંદર રસ સંકોચન થશે નહીં, પર્ણમાં કોઈ જ ફેરફાર આવશે નહીં, બરાબર છે, સ્લાઇડમાં કોઈ જ ફેરફાર દેખાતો નથી। એટલે વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ શું થયો? હવે આનો મતલબ એ થાય છે વિદ્યાર્થી મિત્રો કે માત્ર જીવંત કોષમાં જ આશ્રુતિ થાય છે। માત્ર જીવંત કોષોમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આશ્રુતિ થાય છે, બરાબર છે। હવે આશ્રુતિ જીવંત કોષોમાં જ થાય છે, એટલે આશ્રુતિ એટલે કે બહારનું દ્રાવણ જો અંદરના દ્રાવણ કરતાં વધારે પાણી ધરાવતું હોય તો અંદરના દ્રાવણમાં પાણી આવે, અને અંદરનું દ્રાવણ જો પાણી વધારે ધરાવતું હોય અને બહાર પાણી ઓછું હોય એટલે કે સાંદ્રતાવાળું વધારે પાણી હોય, દ્રાવણ હોય, તો તેમાં વિદ્યાર્થી મિત્રો કોષ શું છે? પાણી ગુમાવશે, બરાબર છે, આશ્રુતિ દ્વારા પાણી ગુમાવશે। એટલે કે આશ્રુતિની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો જીવંત કોષોમાં જ થાય છે, પરંતુ નિર્જીવ કોષોમાં, એટલે કે નિર્જીવ કોષોમાં આપણને તેમાં આશ્રુતિ જોવા મળતી નથી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિ કોષની કોષ દિવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની કોષ દિવાલને ખૂબ મંદ માધ્યમમાં મૂકવા છતાં તેઓ તૂટી જતી નથી। આવા માધ્યમમાં કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવવાની વૃત્તિ ધરાવે છે, જેથી કોષ ફૂલે છે અને કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન થાય છે। સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, કોષ ફૂલશે એટલે કે કોષનો બહારનું જે આવરણ છે એટલે કે કોષ દિવાલ છે, તે કોષ પર શું છે વિદ્યાર્થી મિત્રો? દબાણ ઉત્પન્ન થશે। હવે કોષ દિવાલ ફૂલેલા કોષ સામે સમાન દબાણ ઉત્પન્ન કરે છે, કોષ દિવાલ ફૂલેલા કોષ સામે સમાન દબાણ ઉત્પન્ન કરે છે। કોષ દિવાલને કારણે વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતાં બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ ફેરફારનો સામનો કરી શકે છે, કારણ કે તે કેવું હોય છે? મજબૂત પડ હોય છે, તેથી તે પ્રાણી કોષની સરખામણીમાં જે બહારના વાતાવરણના ફેરફારો જે છે તેમનો સામનો કરવા માટે સક્ષમ વધારે હોય છે વનસ્પતિ કોષો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે કોષની અંદર વિદ્યાર્થી મિત્રો રહેલું કોષ કેન્દ્ર, હવે કોષ કેન્દ્ર વિશે આપણે થોડીક વધારે માહિતી મેળવીએ।
કોષ કેન્દ્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે કરેલ ડુંગળીના પટલનું હંગામી આસ્થાપન તમને યાદ જ છે. છાલ પર આયોડીનનું દ્રાવણ મૂકેલ શા માટે? વિદ્યાર્થી મિત્રો, શા માટે મૂકવામાં આવે છે? તો ડુંગળીની છાલ પર આયોડીનના દ્રાવણના ટીપા મૂકવામાં આવે છે. એનું કારણ શું છે કે આયોડીન અભિરંજક હોવાથી કોષના ભિન્ન પ્રદેશો, આયોડીન શું છે, એક અભિરંજક હોવાથી કોષના ભિન્ન પ્રદેશો તેમના રાસાયણિક બંધારણ અનુસાર રંગની ભિન્નતા ઘેરા જાખા જોઈ શકાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આયોડીન જ્યારે આપણે નાખીએ છીએ ત્યારે તેમની જે કોષની અંદર જે રસાયણ હોય છે તેના બંધારણ અનુસાર તેમની રંગમાં પણ શું છે, ભિન્નતા જોવા મળે છે. એટલે કે આપણે બધા જ ભાગોને અલગ અલગ જોઈ શકીએ છીએ. જો આપણે ડુંગળીના પટલ પર આયોડીનનું ટીપું મૂક્યા વિના જોઈએ તો આપણને શું જોવા મળે? જો વિદ્યાર્થી મિત્રો, આપણે આયોડીનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો પ્રયોગશાળામાં સફેદ પ્રકાશ હેઠળ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના સફેદ પડના ભિન્ન પ્રદેશો આપણે અલગ જોઈ શકતા નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને આપણે પ્રયત્ન કરો કે તેની અંદર આપણને શું તફાવત જોવા મળે. અને જ્યારે આપણે પટલ પર આયોડીનનું દ્રાવણ મૂકીએ તો શું દરેક કોષ રંગ પ્રાપ્ત કરે છે? વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આપણે આયોડીનના દ્રાવણના સ્થાને કોષને અભિરંજિત કરવા સેફ્રિન કે મિથિલિન બ્લુના દ્રાવણનો અભિરંજકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને શું છે, તે અલગ દેખાઈ આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક બંધારણના અનુસાર કોષના ભિન્ન પ્રદેશોમાં રંગની ભિન્નતા પ્રાપ્ત થાય છે અને કેટલાક પ્રદેશો અન્ય પ્રદેશો કરતાં વધારે ઘેરા દેખાય છે. આમ આયોડીનના દ્રાવણના સ્થાને આપણે આયોડીનનું દ્રાવણ જ નહીં પરંતુ જો આપણે સેફ્રિનનું દ્રાવણ કે પછી મિથિલિન બ્લુના દ્રાવણનો પણ ઉપયોગ કરીએ તો પણ આપણને કોષોને અભિરંજિત કરી શકાય છે. અભિરંજિત એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને શું છે, તે અલગ જોઈ શકાય છે. આમ કોષ કેન્દ્ર દરેક કોષની અંદર આવેલું જ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ડુંગળીમાંના કોષને અવલોકિત કર્યા પછી હવે આપણે શરીરના કોષોનું અવલોકન કરીએ. શું છે? શરીરના કોષોનું. તો કાંચની એક સ્લાઇડ લેવાની છે. આપણે વિદ્યાર્થી મિત્રો શું લેવાની છે? કાંચની એક સ્લાઇડ લેવાની છે. પછી તેના ઉપર વિદ્યાર્થી મિત્રો એક ટીપું પાણી નાખવાનું છે. હવે આઈસ્ક્રીમની ચમચીનો ઉપયોગ કરીને હલકા હાથે ગાલની અંદરની સપાટીમાંથી થોડોક ચમચીને ઘસો એટલે ચમચી પર કોઈ પદાર્થ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચમચી પર આપણને પદાર્થ મળે છે. બરાબર છે? હવે સોયની મદદથી આ દ્રવ્ય કે પદાર્થને તૈયાર કરેલી કાંચની સ્લાઇડ પર એક સરખી રીતે મૂકો અને તેના પર અભિરંજિત કરવા માટે તેના પર મિથિલિન બ્લુનું એક ટીપું મૂકો. હવે સ્લાઇડને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મદર્શક યંત્રની નીચે જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે તેના પર કવર સ્લિપ મૂકવાનું ભૂલવું નહીં. કવર સ્લિપ એક કાચનો નાનો ટુકડો આવે છે, પટ્ટી આવે છે, તેના પર મૂકવી ભૂલવી નહીં. હવે આપણને વિદ્યાર્થી મિત્રો જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરીશું તો આપણને શું જોવા મળશે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી કોષના અવલોકનમાં કોષો કોષ દિવાલ ધરાવતા નથી. શું છે વિદ્યાર્થી મિત્રો? કોષો કોષ દિવાલ ધરાવતા નથી. જ્યારે વનસ્પતિ કોષોમાં શું છે, તેઓ કોષ દિવાલ ધરાવતા હોય છે પરંતુ મધ્યમાં એક કોષ કેન્દ્ર ધરાવે છે. કોષોનો આકાર સાધારણ ગોળ કે અંડાકાર સ્વરૂપે આપણને જોવા મળે છે. કાં તો ગોળ જોવા મળે કાં તો પછી અંડાકાર જોવા મળતો હોય છે. પછી એનો સવાલ વિદ્યાર્થી મિત્રો એવો છે, શું ઘેરો રંગ ધરાવતી ગોળાકાર કે અંડાકાર રચના છે? તો હા, પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી રચનામાં શું કહેવામાં આવે છે? પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી રચનાને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, શું કોષો ડુંગળીની છાલના કોષોની સંરચનાને સમાન રચના ધરાવે છે? શું આ બધા જે પ્રાણી કોષો છે તેઓ પણ ડુંગળીની છાલમાં જે આપણને કોષ દેખાણા હતા તેના જેવી જ રચના ધરાવે છે, સંરચના ધરાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ના. આ કોષો ડુંગળીની છાલના કોષોની જેમ કોષ દિવાલ અને રસધાની ધરાવતા નથી. માત્ર કોષ કેન્દ્ર અને કોષ રસ બાબતે આપણને સમાનતા જોવા મળે
છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે કે આ રીતે આપણને વિદ્યાર્થી મિત્રો કોષકેન્દ્ર પ્રાણી કોષમાં પણ જોવા મળતા હોય છે।